કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને સિવાય ઇન્ટરનેશનલ સ્કૂલ એક બાળકોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે તમારી ગણિતની અંદર આપણે પેટર્ન થોડી આગળ ભણીશું ઓકે તો ચાલો તમે તમારી ગણિતની બુક નીકાળો ચાલો બાળકો તો હવે આપણે અંકોવાળી પેટન આપણે જોઈએ તો અહીંયા એક આપેલા છે અહીંયા ત્રણ આપેલા છે અહીંયા પાંચ આપેલા છે અહીંયા સાત આપેલા છે મતલબ કે પ્લસ બેની ગેપ છે કેટલાની પ્લસ બેની વત્તા બે મતલબ કે એક વત્તા બે કરશો તો ત્રણ થશે ત્રણ વત્તાં બે કરશો તો પાંચ થશે પાંચ વત્તા બે કરશો એટલે સાત થશે અને સાત વત્તાં બે કરશો કેટલા થશે નવ થશે અને નવ વત્તા બે કરશો એટલે કેટલા થશે અગિયાર આ રીતની પેટર્ન છે ઓકે હવે અહીંયા ઉત્તરતી ક્રમ છે બાવીસ બાવીસના તરત પછીની સંખ્યા તરત પહેલાંની સંખ્યા એકવીસ એકવીસના પહેલાંની સંખ્યા વીસ વીસના પહેલાંની સંખ્યા ઓગણીસ ઓગણીસના પહેલાની સંખ્યા અઢાર અઢારના પહેલાંની સંખ્યા સત્તર સત્તરના પહેલાની સંખ્યા સોળ આ રીતની ઊંધી પેટન છે આની હવે બીજી પેટન છે દસ વીસ દસ દસની પેટન છે ત્રીસ અને અહીંયા શું આવશે ચાલીસ પચાસ તો પહેલાં જ છે પછી અહીંયા અગિયાર અગિયાર તો અગિયાર એક અગિયાર અગિયારને અગિયાર બાવીસ અગિયાર બાવીસને અગિયાર તેત્રીસ તેત્રીસને અગિયાર ચુંમ્બાલીસ ચુંબાળીને અગિયાર પંચાવન પંચાવનને અગિયાર છાસઠ છાસઠ ને અગિયાર સેવન્ટી સેવન સિત્યોતેર એથી લખવાના હવે પાંચ પાંચની કૂદકા મારવાવાળી રીત છે પાંચને પાંચ દસ દસ ને પાંચ પંદર પંદરને પાંચ વીસ વીસને પાંચ પચીસ પચીસને પાંચ ત્રીસ ઓકે એ રીતની આ છે દસ દસના કૂદકાવાળી રમત આવે છે બે ત્રણ ત્રણના કૂદકા મારવાની રમત છે બે વત્તા ત્રણ કેટલા થશે પાંચ પાંચ વત્તા ત્રણ કેટલા થશે આઠ આઠ વત્તા ત્રણ કેટલા થશે અગિયાર અગિયાર વત્તા ત્રણ કેટલા થશે ચૌદ ચૌદ વત્તા ત્રણ કેટલા થશે સત્તર સત્તર વત્તા ત્રણ કેટલા થશે બગડા મીંડું વીસ ઓકે તો આ રીતે અહીંયા પૂરવાનું છે હવે આગળ પેટર્ન તરાહ જુઓ પેટર્નની તરાહ જુવાની છે અને એ પ્રમાણે તમારે પેટન પૂરવાની છે ઓકે જોઈ લો ત્યારે આ પેટર્ન તરા છે એમાં અહીંયા એક ત્રિકોણ આપેલું છે અહીંયા એક અને બે આપેલા છે અહીંયા એક બે ત્રણ આપેલા છે તો આપણે અહીંયા કેટલા દોરવાના એક બે ત્રણ ચાર એ રીતે લાઈન સેટ ચાર ત્રિકોણ દોરવાના પછી એ રીતે એક બે ત્રણ ચાર અને પાંચ એ રીતે પાંચ દોરી દેવાના પછી અહીંયા ત્રણ ફૂલ આપેલા છે અહીંયા ચાર આપેલા છે અહીંયા પાંચ આપેલા છે તો અહીંયા આપણે છ ફૂલ દોરવાના કેટલા છ ફૂલ પછી અહીંયા સાત ફૂલ દોરવાના ઓકે હવે અહીંયા બે ગોળ આપેલા છે અહીંયા ચાર આપેલા છે અહીંયા છ આપેલા છે તો અહીંયા આપણે કેટલા દોરવાના બે ચાર છ અને આઠ ઓકે અહીંયા દોરવાના બે ચાર છ આઠ અને દસ અહીંયા કેટલા દોરવાના દસ દોરવાના હવે આગળ કેવી પેટર્ન છે જોઈએ હવે અહીંયા એક ગોળ આપેલું છે ક્રોસવાળું ચોકડીવાળું અહીંયા ત્રણ આપેલા છે એક વત્તા બે ત્રણ ત્રણ વત્તા બે પાંચ પાંચ વત્તા બે તો આપણે અહીંયા કેટલા કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા કરવાના સાત મિંડા કરવાના પછી સાત વત્તા બે અહીંયા કેટલા કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ મિંડા આવા ચોકડીવાળા કરવાના છે હવે જોઈએ અહીંયા ઘટતો ક્રમ છે પાંચ સ્ટાર છે અહીંયા ચાર સ્ટાર છે અહીંયા ત્રણ સ્ટાર છે તો અહીંયા કેટલા આવશે બે સ્ટાર અને અહીંયા કેટલા સ્ટાર આવશે એક સ્ટાર ઓકે હવે એક સળી આમ કરી છે બીજી સળી આમ કર છે ત્રીજી સળી આમ કરી છે ચોથી સળી કેવી આવશે આમ આવશે અને પાંચમી સળી એક બે ત્રણ ચાર પાંચ ઓકે એ રીતે આવશે ઠીક છે ને હવે એક ચોરસ દોલેલી છે પછી એના ઉપર એક ફૂલની પાંદડી ધોળેલી છે અહીંયા બીજી ધોલેરી છે તો અહીંયા હવે શું થશે એક બે દોલે છે તો અહીંયા શું આવશે ત્રીજી આવશે ફરીથી અહીંયા એક બે ત્રણ આપેલી છે કઈ આવશે ચોથી આવશે ઓકે પછી આગળ બીજી પેટર્ન છે તો બે બેના કૂદકા માણવા છે કેટલા કૂદકા માણવા છે બે બેના અહીંયા છે બે ચાર બે 3, છ બે ચોક આઠ આઠ વત્તા બે 2, બે વત્તા બે કેટલા થશે ચાર ચાર વત્તા બે કેટલા થશે છ છ વત્તા બે કેટલા થશે આઠ આઠ વત્તા બે બરાબર કેટલા થશે દસ દસ વત્તા બે કેટલા થશે બાર બાર વત્તા બે કેટલા થશે ચૌદ એવી જ રીતે અહીંયા એકડી આપણી છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ પછી શું આવશે તગડા મિન્ટુ ત્રીસ તગડા મિન્ટુ ત્રીસ પછી તગડી એકત્રીસ તગડ બગડ બત્રીસ અને બે તગડા તેત્રીસ ઓકે હવે રીતે આગળ જોઈએ પચીસ પાંચ પાંચના ભૂતકામાનો છે કેટલા પાંચ પાંચના પચીસ ત્રીસ તગડ પાસે પાંત્રીસ ચાલીસ આપેલા છે પિસ્તાળીસને પાંચ પિસ્તાલીસ પિસ્તાલીસને પાંચ પચાસ પચાસને પાંચ પંચાવન કેટલા પંચાવન હવે ત્રણ ત્રણના ભૂતકાળમાં એક વધતા ત્રણ કેટલા થશે ચાર ચાર વધતા ત્રણ કેટલા થશે સાત સાત વત્તા ત્રણ કેટલા થશે દસ તો અહીંયા કેટલા લખવાના દસ દસ વધતા ત્રણ કેટલા થશે તેર તો અહીંયા તેર લખવાના તેર ત્રણ કેટલા થશે સોળ તો અહીંયા સોળ લખવાના સોળ ત્રણ કેટલા થશે ઓગણીસ તો અહીંયા કેટલા લખવાના ઓગણીસ ઓકે હવે છેલ્લી બે પેટર્ન આપણે જોઈએ અહીંયા બે બે વાત કરવાની છે પંદરમાંથી બે જાય તો તેર વધે તેરમાંથી બે જાય તો અગિયાર વધે અગિયારમાંથી બે જાય તો નવ વધે નવમાંથી બે જાય તો સાત વધે સાતમાંથી બે જાય તો પાંચ વધે પાંચમાંથી બે જાય તો ત્રણ વધે ઓકે એ રીતે ભેભે બાદ કરવાના છે હવે દસ દસની પેટર્ન છે દસ દસ ને દસ વીસ વીસ ને દસ ત્રીસ ત્રીસ ને દસ ચાલીસ ચાલીસ ને દસ પચાસ પચાસ ને દસ સાહીઠ ઓકે આ રીતે પેટર્ન અહીંયા તમારે કરવાની છે ઓકે હવે નેક્સ્ટ પ્રકરણ સંખ્યાઓ છે તે આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાર સુધી તમે આ પેટર્ન તમે તમારી ચોપડીની અંદર પૂરજો અને નોટના અંદર પણ પેટર્ન લખજો ઓકે તો હું મૂકું છું બધા પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ